રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કારણે વિશ્વમાં તેલની નગરી તરીકે વિશ્વ પ્રસિદ્ધ થયેલું જામનગર શહેર આજે ફરી એકવાર ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે પ્રી વેડિંગ સેરેમની. જી હા, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં યોજાવા જઈ રહી છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના દીકરાની પ્રી વેડિંગ સેરેમની માટે જામનગરની પસંદગીથી જામનગરવાસીઓ પણ ઉત્સાહમાં આવી ગયા છે. જામનગર સાથે અંબાણી પરિવારનો વિશેષ સંબંધ રહ્યો છે. જામનગરમાં રિલાયન્સ રિફાઇનરીના કારણે જામનગર પણ ઉત્તરોત્તર વિકાસના પંથે છે. આખરે કેવી રીતે થઈ જામનગરની કાયા પલટ, આવો જોઈએ. જામનગરનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો, રિયલ એસ્ટેટમાં ખૂબ સારો વિકાસ થયો. જે ટાઉનશીપ અને મોલ ને જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં. રાજાશાહી વખતનું ઐતિહાસિક શહેર જામનગર માત્ર ગુજરાત જ નહીં વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગરની કાયા પલટ કરી દીધી છે. જામનગર શહેરમાં મોટા ભાગે બ્રાસ ઉદ્યોગ ક્ષેત્રે નાના મોટા એકમો ચાલતા હતા. જો કે વર્ષ 2000માં જામનગરના પાદરામાં મોટી ખાવડી નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ધીરુભાઈ અંબાણીએ સ્થાપના કરી અને ત્યારથી જામનગર શહેર અને જિલ્લાની કિસ્મત પલટાઈ. રિફાઇનરી સાથે વિવિધ એકમમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી, વિકાસના કાર્યોની હારમાળા સર્જાઈ અને બંજર જમીને લોકોને માલામાલ બનાવ્યા. અંબાણી પરિવારે અસંખ્ય વિકાસ કાર્યોમાં યોગદાન આપ્યું. આજે જામનગર આધુનિકતાના નવા પથ પર ચાલી રહ્યું છે. જામનગરની બહાર બંજર જમીનો જે હતી એ જમીનો માનનીય પરિમલભાઈએ ત્યાંથી રિલાયન્સ માટે એક્વાયર કરાવી અને ખૂબ સારા પૈસા ખેડૂતોને અપાવ્યા. આમ ખેડૂતોને પણ ખૂબ ફાયદો થયો અને રિલાયન્સ જેવી બહુ મોટી ઇન્ડસ્ટ્રી જામનગરમાં એની સ્થાપના થઈ. ત્યાર પછી જામનગરનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો, રિયલ એસ્ટેટમાં ખૂબ સારો વિકાસ થયો, રોજગારી મળી અને એમને રહેવા માટેના મકાનો પણ રિલાયન્સે બનાવી આપ્યા. સમયની સાથે આધુનિકીકરણ અને લોકોની ઉપયોગી સેવાઓ સુચારૂ રૂપે મળી રહે તે માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અનેક સેવા કાર્યો કર્યા. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે મોલ શરૂ કરાયા. ઓછી કિંમતમાં સારી ચીજ વસ્તુઓ મળી રહે તે માટેના પ્રયાસ હાથ ધરાયા. કુદરતી આપદાઓમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિવારની જેમ સરકારી તંત્ર સાથે તાલમેલ કરી તમામ ઇમરજન્સી સેવાઓમાં ખડે પગે રહ્યું છે. જામનગરના લોકો અંબાણી પરિવારનો આભાર માની રહ્યા છે. પણ રિલાયન્સની આવતા પ્રોપર્ટી તો બરાબર છે, પણ એની સાથે સાથે બીજી જે સમૃદ્ધિ થઈ જામનગરમાં, જામનગરની આટલી એક આપણે ખાલી મુંબઈની ફ્લાઇટ આવતી હોય, જામનગરમાં આટલી બધી ફ્લાઇટ્સ આવે છે, જામનગરમાં રેસ્ટોરાં એટલા બધા થઈ ગયા, જામનગરમાં બધી વસ્તુ ઉપલબ્ધ થવા માંડી. એ તો અત્યાર સુધી બધું એવું હતું કે આપણે રાજકોટ જવું પડે, અમદાવાદ જવું પડે, પણ થેન્ક્સ ટુ રિલાયન્સ કે રિલાયન્સ અને એસઆર એવી રિફાઇનરીઝ આવી, એમાં રિલાયન્સે જે ટાઉનશીપ અને મોલ ને જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં. જામનગરમાં રિલાયન્સ આવતા લોકો સમૃદ્ધ બન્યા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે. આર્થિક ઉપાર્જનની નવી દિશાઓ ખુલી છે. રિલાયન્સ જેવી વિશ્વવિખ્યાત ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાતા દેશ વિદેશના મહેમાનો પણ અવારનવાર જામનગરના મહેમાન બને છે, જેને લઈને ટુરિઝમ ક્ષેત્રે પણ વિકાસ થયો છે. નાનું એવું જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાયા બાદ વિશ્વ ફલક ઉપર ઓઇલ સિટી તરીકે ચમકવા લાગ્યું છે. આ ચમક ધરાવતા સિટીની વાત કરીએ તો અહીં ચોતરફ વિકાસ થયો છે. રિયલ એસ્ટેટ હોય, રોડ રસ્તા હોય, આબાદી હોય કે આર્થિક ઉપાર્જન હોય, તમામ ક્ષેત્રે લોકો રિલાયન્સ આવ્યા બાદ વધુ ને વધુ પ્રગતિશીલ બન્યા છે અને વિકાસશીલ બન્યા છે. જ્યારે જામનગરમાં રિલાયન્સ નહોતું ત્યારે એક નાના સિટી તરીકે ઓળખ ધરાવતું આજ વિશ્વના ફલક ઉપર રિલાયન્સના આવવાથી જામનગરનું નામ ગૌરવભેર લેવાઈ રહ્યું છે અને અહીં વિકાસની પણ અનેક તકો જોવા મળી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. હવે આગળ વાત કરીશું સરકાર દ્વારા કરાયેલા વંચિતોના વિકાસની. ભારતના યશસ્વી પ્રધાનમંત્રીનું ગોલ્ડન વિઝન એટલે વિકસિત ભારત 2047. પ્રધાનમંત્રીના વિઝનને રાજ્યના કર્મનિષ્ઠ અને દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વંચિતોના વિકાસ માટે પણ બજેટ 2024-25માં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ 6,193 કરોડની જોગવાઈ કરી છે.
ભાઈઓ બહેનો, આજ દેશ સબકા સાથ સબકા વિકાસ કે મંત્ર પર ચલ રહા હૈ. હમારી સરકાર આજ દેશ મેં હર ક્ષેત્ર હર વર્ગ કે જીવન કો બહેતર બનાને મેં જુટી હૈ. મોદી કી ગારંટી, ये मोदी की गारंटी का लक्ष्य समाज के अंतिम पायदान पर खड़े देशवासी का भी जीवन बदलना है. इसलिए करोड़ों गरीबों के पक्के घर भी बन रहे हैं. कुछ ही दिन पहले मुझे गुजरात में 1.25 लाख से अधिक गरीबों के घरों के लोकार्पण का और शिलान्यास का अवसर मिला. आज देश के 80 करोड़ लोगों को मुफ्त राशन मिल रहा है, ताकि गरीब के घर का भी चूल्हा जलता रहे. प्रथम स्तंभ सामाजिक सुरक्षा नो छे. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ 6,193 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, સમાજના જરૂરિયાતમંદ નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો તે અમારી સરકારની પ્રાથમિકતા છે. અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતીઓ જેવા વિવિધ સામાજિક વર્ગોને સામાજિક ઉત્કર્ષ થાય અને તેઓ નવી આર્થિક તકોનો લાભ લઈ શકે તેવી કલ્યાણકારી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. વૃદ્ધો અને દિવ્યાંગો જેવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વર્ગો માટે પેન્શન યોજનાઓ પણ અમલમાં છે. વૃદ્ધ પેન્શન યોજનાની નિરાધાર વૃદ્ધોને આર્થિક સહાય પેટે 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1,398 કરોડની જોગવાઈ. દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા 87 કરોડની જોગવાઈ. મનોદિવ્યાંગ માટે 70,000 લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 84 કરોડની જોગવાઈ. અંદાજે 61,000 કન્યાઓને મામેરા પેટે 74 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 10 લાખ વિદ્યાર્થીઓને 540 કરોડની શિષ્યવૃત્તિ સહાયની જોગવાઈ. બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક ધિરાણ સહાય યોજના માટે 600 કરોડની જોગવાઈ. આવાસ યોજના અંતર્ગત મકાન બાંધકામ સહાય પેટે 243 કરોડની જોગવાઈ. 2024-25 નું બજેટ સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત એટ 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ છે. સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે, ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા